કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું ધર્મેન્દ્રસિંહ વાઘેલા આપનું ધોરણ 9 ના ગણિતના બીજા વિડિયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 9 ના ગણિતના પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિની અંદર પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા અને સ્વાધ્યાય 1.1 આપણે પૂરું કર્યું હતું. તો હવે આપણે એનાથી આગળ વધીએ. તો આ વિડિયો લેક્ચરની શરૂઆત કરું. તો આપણે જે બધી સંખ્યાઓ શીખી હતી, હવે એમાં હજુ આપણે બે સંખ્યા શીખવાની બાકી છે. એક છે અસમય સંખ્યા અને બીજી છે વાસ્તવિક સંખ્યા. બરાબર? તો અસમય સંખ્યાની વ્યાખ્યા કંઈક આવી છે. જો સંખ્યા s ને p પૂર્ણાંક તથા q શૂન્યતર પૂર્ણાંક, p પૂર્ણાંક તથા q શૂન્યતર પૂર્ણાંક હોય તેવા p q માટે p છેદમાં q સ્વરૂપમાં ના દર્શાવી શકાય તો તેવી સંખ્યા s ને અસમય સંખ્યા કહે છે. બરાબર? ઓકે. હવે એક સમય સોરી અસમય સંખ્યાની બીજી પણ વ્યાખ્યા છે કે જે સંખ્યા સમય ન હોય તેવી સંખ્યાને અસમય સંખ્યા કહે છે. બરાબર? આ બીજી વ્યાખ્યા છે. તો હવે આપણને ખબર છે કે સમય સંખ્યા, તો સમય સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવે? તો કે અપૂ અને પૂ. અપૂ એટલે અપૂર્ણાંક, પૂ એટલે પૂર્ણાંક. બરાબર? તો અપૂર્ણાંક અને પૂર્ણાંક. હવે આપણને ખબર છે પૂર્ણાંકમાં કઈ આવે? તો કે ઋણ સંખ્યાઓ આવે, ઝીરો આવે અને ધન સંખ્યાઓ આવે. અને અપૂર્ણાંકમાં કઈ આવે? અંશેદ વળી. તો હવે બધી જ સંખ્યાઓ ભેગી થાય ત્યારે સમય સંખ્યા બને. હવે જ્યારે સમય સંખ્યા ન હોય તેવી સંખ્યાને આપણે કઈ સંખ્યા કહીશું? અસમય સંખ્યા. બરાબર? તો એના ઉદાહરણ જોઈ લઈએ. તો જુઓ, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 2, પછી આ ધ્યાન રાખજો જે પાઈ. બરાબર? એ પણ અસમય સંખ્યા છે. પછી આવી કોઈ સંખ્યા કે 0.10, પછી આવી રીતે. બરાબર? કે કોઈ તમને કોઈ ચોક્કસ સંખ્યા નું તમને પુનરાવર્તન જોવા મળતું નથી. તો આ બધી જે સંખ્યા છે, પછી આવી પણ તમે લઈ શકો. બરાબર? આવી પણ લઈ શકો. તો આ બધી સંખ્યાઓ કઈ સંખ્યા થઈ? અસમય સંખ્યા. કેમ? કારણ કે આ સંખ્યાઓ આપણને સમય સંખ્યામાં એટલે કે પૂર્ણાંક અને અપૂર્ણાંકમાં જોવા મળતી નથી. ખબર પડે છે ને? આ બધી સંખ્યાઓ આપણને અપૂર્ણાંક અથવા પૂર્ણાંક સ્વરૂપે જોવા મળતી નથી. એટલા માટે આ સંખ્યાઓનો સમય સંખ્યામાં સમાવેશ થતો નથી. અને બીજી વ્યાખ્યા ખાસ ધ્યાન રાખજો, જે સંખ્યા સમય ન હોય તેવી સંખ્યાને આપણે શું કહીશું? અસમય સંખ્યા કહીશું. બરાબર? તો આ થઈ ગઈ તમારી અસમય સંખ્યાનું ઉદાહરણ અને એની વ્યાખ્યા. ચલો એના પછી વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યા તો સમય સંખ્યા અને અસમય સંખ્યાના સમૂહને વાસ્તવિક
संख्या કહે છે જેને કેપિટલ આર વડે દર્શાવાય છે ધ્યાન આપજો જેને કેપિટલ આર વડે દર્શાવાય છે બરાબર ઓકે તો આપણે ખાસ ધ્યાન રાખીશું કે વાસ્તવિક સંખ્યાનો જે ગણ છે અથવા વાસ્તવિક સંખ્યાઓ છે એ સૌથી મોટા મોટી સૌથી સૌથી મોટા મોટો સંખ્યાઓનો ગણ છે બરાબર આ આપણે ખાસ ધ્યાન રાખીશું કે જેમાં બધી જ સંખ્યા આવી ગઈ બરાબર ઓકે તો એટલે સમય સંખ્યા અને અસમય સંખ્યા બધી ભેગી કરી નાખો બધી બરાબર ત્યારે કયો કોણ બને છે અથવા કઈ સંખ્યા બને છે વાસ્તવિક સંખ્યા બને છે બરાબર આટલું આપણે ખાસ ધ્યાન રાખીશું ઓકે હવે થોડીક સંખ્યા લેખાની વાત કરી દઈએ બરાબર તો આપણને સંખ્યા લેખા ખબર છે બરાબર સંખ્યા લેખાની વાત કરું તો અહીંયા આપણે ખબર છે કે બરાબર ઓછું ઓછું આવે ઝીરો પછી એક પછી બે પછી ત્રણ પછી ચાર તો આવી રીતે અને આ બાજુ આવે ઝીરો છે માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ બરાબર તો હવે આપણે એક ખાસ ધ્યાન રાખીશું કે આ સંખ્યા રેખા પર હું કોઈ પણ એક બિંદુ લઉં ધારો કે અહીંયા મેં બિંદુ લીધું તો આ બિંદુને સંગત કોણ મળે છે ઝીરો એમ આ બિંદુને સંગત બરાબર કોણ મળે છે એક તો હંમેશા યાદ રાખજો કે બિંદુને સંગત સંખ્યા મળે અને સંખ્યાને સંગત કોઈ બિંદુ મળે બરાબર કોઈ સંખ્યા રેખા પર કોઈ બિંદુ હોય એ બિંદુને સંગત કોઈ સંખ્યા મળે ઊંધું એ સંગત સંખ્યાને સંગત બરાબર અથવા એ સંખ્યાને સંગત અનુરૂપ બિંદુ મળે બરાબર તો એના માટે ચોપડીમાં એક વિધાન લખેલું છે કે પ્રત્યેક વાસ્તવિક સંખ્યા સંખ્યા રેખા પરના સંખ્યા રેખા પરના એક અનન્ય બિંદુ તરીકે નિરૂપણ કરી શકાય છે એવી જ રીતે સંખ્યા રેખાનું પ્રત્યેક બિંદુ એ એક વાસ્તવિક સંખ્યા દર્શાવે છે બરાબર અને તેથી સંખ્યા રેખાને વાસ્તવિક સંખ્યા રેખા પણ કહે છે બરાબર આ ખાસ ધ્યાન રાખજો ચલો તો ફરી એક વાર સમજી લઈએ શું કીધું ભાઈ પ્રત્યેક વાસ્તવિક સંખ્યાને બરાબર પ્રત્યેક વાસ્તવિક સંખ્યા એટલે ધારો કે આપણે લીધી એક સંખ્યા રેખા પરના એક અનન્ય બિંદુ તરીકે ધારો કે આ એક છે એને અનુરૂપ કોઈ એ બિંદુ લીધો તરીકે નિરૂપણ કરી શકાય છે તેવી જ રીતે સંખ્યા રેખા પરનું પ્રત્યેક બિંદુ એ એક વાસ્તવિક સંખ્યા તો એને અનુરૂપ કોણ થયો એક બરાબર તો બિંદુ ને સંગત અથવા અનુરૂપ સંખ્યા એવી રીતે સંખ્યા ને અનુરૂપ બિંદુ બરાબર આટલું આપણે શોર્ટમાં ધ્યાન રાખીશું કઈ વસ્તુ યાદ રાખીશું સંખ્યા રેખા પરનું કોઈ પણ બિંદુ એ બિંદુને અનુરૂપ સંખ્યા અથવા સંખ્યા રેખા પરનું કોઈ સંખ્યા રેખા પર જે કોઈ બિંદુ આવે છે એ બિંદુ ને અનુરૂપ સંખ્યા અથવા જે સંખ્યા છે એ સંખ્યાને અનુરૂપ બિંદુ બરાબર આટલું આપણે ધ્યાન રાખીશું બરાબર ચલો તો સાથે આપણે એ પણ યાદ રાખીશું કે આ જે સંખ્યા છે સંખ્યા રેખા છે એને આપણે કઈ સંખ્યા રેખા કહીશું વાસ્તવિક સંખ્યા રેખા પણ કહીશું કેમ કારણ કે આમાં બધી જ બધા આપણી સંખ્યા આવી ગઈ સમય સંખ્યા આવી ગઈ અસમય સંખ્યા આવી ગઈ બધી જ સંખ્યા આવી ગઈ તેથી આ સંખ્યા રેખાને આપણે વાસ્તવિક સંખ્યા રેખા પણ કહીશું આટલું આપણે ધ્યાનમાં રાખીશું તો આપણે આગળ વધીએ એક પણ બે તરફ
નીચેના વિધાનો સત્ય છે કે સ્વાધ્યાય 1.2 એમાં આપણને ત્રણ વિધાનો આપેલા છે, સત્ય છે કે નહીં, અસત્ય એ કહેવાનું છે અને કારણ પણ જણાવવાનું છે. તો પહેલું વિધાન છે દરેક સમય સંખ્યા, દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે, બરાબર? વિધાન આવું છે. તો જવાબ શું આવે? વિધાન કેવું છે? સત્ય. કેમ સત્ય છે? કારણ કે આપણને ખબર છે કે સમય સંખ્યા, દરેક સમય સંખ્યા, એટલે ધારો કે મેં વર્ગમાં બે લીધા, શું એ વર્ગમાં બે વાસ્તવિક સંખ્યાના ગણમાં જોવા મળશે? હા, તો વર્ગમાં બે એ વાસ્તવિક સંખ્યા જોવા મળશે. ધારો કે વર્ગમાં ત્રણ લીધા, શું આમાં જોવા મળશે? હા, જોવા મળશે. ધારો કે મેં લીધા પાય, તો પાય એ અસમય સંખ્યા છે, વાસ્તવિક સંખ્યા જોવા મળશે? હા, મળશે. મેં પછી લીધા ધારો કે ઘનમૂળમાં 5, તો આ વાસ્તવિક સંખ્યા જોવા મળશે? આ જોવા મળશે. તો એનો મતલબ શું થઈ ગયો કે દરેક અસમય સંખ્યા એ આપણને વાસ્તવિક સંખ્યામાં મળતી હોવાથી આપણે વિધાન કેવું છે? સાચું. તો જેનું આપણે કારણ પણ જણાવી દીધું, બરાબર? ચલો કારણ નંબર 2, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમાં એમ સ્વરૂપનું હોય છે. તો વિધાન કેવું છે? અસત્ય. કેમ? કારણ કે આપણને સંખ્યા રેખા ખબર છે, બરાબર? 0, 1, 2, -1, -2, બરાબર? હવે શું કહે છે? સંખ્યા રેખા પરનું દરેક બિંદુ, બરાબર? હવે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ એટલે ધારો કે હું આ બિંદુ લઉં, બરાબર? હવે આ બિંદુ લઉં તો એ બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા એમ માટે, તો હું આ ધારો કે એ બિંદુ લીધું, બરાબર? એ બિંદુને સંગત સંખ્યા અથવા અનુરૂપ સંખ્યા કઈ છે? -1. -1 શું પ્રાકૃતિક સંખ્યા છે? ના, નથી, બરાબર? એટલા માટે કે -1 એ પ્રાકૃતિક સંખ્યા નથી. તો પછી જો પ્રાકૃતિક સંખ્યા નથી તો એનું વર્ગમૂળમાં વર્ગમૂળનું સ્વરૂપ શક્ય નથી. ખબર પડે છે ને કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ, શબ્દ અહીંયા જોવાનું, દરેક બિંદુ કહે છે, બરાબર? દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા એમ માટે રૂટ એમ એટલે વર્ગમૂળ એમ સ્વરૂપનું હોય છે, બરાબર? તો આપણે ધારો કે જે બિંદુ લીધું એ બિંદુને અનુરૂપ સંખ્યા આપણે લીધી -1, તો જે -1 છે એ પહેલા કોઈ પ્રાકૃતિક જ નથી, બરાબર? એ પોતે પ્રાકૃતિક જ નથી, અને પ્રાકૃતિક નથી તો પછી એનું વર્ગમૂળમાં એમ સ્વરૂપ શક્ય નથી. ખાસ ધ્યાન રાખજો, એનું વર્ગમૂળમાં એમ સ્વરૂપ શક્ય નથી, કારણ કે આપણે એમ બરાબર કેટલા લીધા? -1. એટલે આ ખાસ ધ્યાન રાખજો કે દરેક બિંદુ પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમાં એમ સ્વરૂપનું હોઈ શકે નહીં. એટલા વિધાન આમ એટલા માટે આ વિધાન કેવું છે? ખોટું. ચલો કારણ નંબર 3, દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. તો આપણે પહેલું વિધાન જોયું કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે, તો વિધાન સાચું આવે. તો વિધાન ઉલટાઈ દીધું છે, બરાબર? કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે, તો વિધાન કેવું આવે? અસત્ય. વિધાન કેવું આવે? અસત્ય. અસત્ય. કેમ? કારણ કે જેવું જ હું -1 લઈશ તો શું -1 એ મને અસમય સંખ્યામાં જોવા મળશે? ના, નહીં જોવા મળે. ધારો કે હું
0 લઈસ બરાબર 0 રહે દો ધારો કે હું 1 લઈસ તો શું 1 મને અસમી સિંગલ નોડ છે નહીં જોવા મળે તો મતલબ કે હું વાસ્તવિક સંખ્યા લઉં છું જે મને અસમી સંખ્યામાં જોવા મળતી નથી કારણ કે આપણી વાસ્તવિક સંખ્યા હોય પણ એ મને અસમી સિંગલ જોવા મળતી કેમ કારણ કે આપણી અસમી સિંગલ કઈ છે બરોબર 2 બરોબર 3 0.10 પડે ખબર તો આવી સંખ્યા હોય તો અસમી કહેવાય તો અહીંયાથી જે જે પણ સંખ્યા લઈએ એ અહીંયા મળે બરાબર તો વિધાન સાચું પણ અહીંયા માઈનસ એટલે ઓછું એ અહીંયા આપણને મળતું નથી એટલા માટે વિધાન કેવું છે ખોટું બરાબર ચલો એના પછી આપણા ત્રણ કારણ પત્યા કારણ સાથે પ્રશ્ન નંબર 2 માં એવું કહે છે કે શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે આવું કહે છે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ શું હોય છે અસમય હવે આપણને ખબર છે દરેક ધન પૂર્ણાંક તો ધન પૂર્ણાંક એમ કહું કે 1 2 3 4 હવે એનું વર્ગમૂળ લો વર્ગમૂળ 1 વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 વર્ગમૂળ 4 તો આપણને ખબર છે 1 નું વર્ગમૂળ કેટલું થાય 1 આનું વર્ગમૂળ 1 લેવાનું આનું પણ વર્ગમૂળ 1 લેવાનું આનું વર્ગમૂળ કેટલું થવાનું 2 બરાબર એવી રીતે ધારો કે 9 લો તો 9 નું વર્ગમૂળ કેટલું થશે 3 તો તમે જોઈ શકો છો કે મેં લીધા તો બધા ધન પૂર્ણાંક છે પણ કેટલાકના જવાબ સમય મળ્યા અને કેટલાકના જવાબ અસમય મળ્યા તો એવું જરૂરી નથી કે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય મળે સમય પણ મળે બરાબર જેના મેં ઉદાહરણ તમને આપી દીધા કારણ કે પ્રશ્નમાં આપણને એવું પણ આપી છે કે જો ના તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો કે જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય બરાબર તો આપણે લીધું કે ભાઈ 1 તો 1 નું વર્ગમૂળ 1 આ એક ઉદાહરણ આપ્યું પછી બીજું આપ્યું 4 4 નું વર્ગમૂળ 2 ત્રીજી સંખ્યા લીધી 9 9 નું વર્ગમૂળ 3 તો આવા બે ત્રણ ઉદાહરણ તમને આપી દીધા એટલે યાદ રાખજો દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા હોય નહીં એટલે વિધાન કેવું છે અસત્ય હા તમે એવું કહો કે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય અથવા સમય હોય તો વિધાન સાચું કારણ કે સમય પણ મળે અથવા અસમય મળે જો સમય મળશે તો અસમય નહીં મળે અને અસમય મળશે તો સમય નહીં મળે પણ મળશે બંનેમાંથી કોઈ પણ એક પણ અહીંયા તો આપણને એક જ રજૂઆત કરેલી છે કહ્યું કે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ શું છે અસમય હોય છે તો વિધાન કેવું આવે ખોટું જેને આપણે ઉદાહરણ આપી દીધા ચલો 1.2 નો છેલ્લો પ્રશ્ન વર્ગમાં 5 ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય હવે હું તમને આ જે પ્રશ્ન છે પ્રશ્ન બે રીતે થઈ શકે છે આ પ્રશ્ન વર્ગમાં 5 ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય પણ આપણે એને પાયથાગોરસ પ્રમેયના આધારે એટલે પાયથાગોરસ નિયમના આધારે સમજીશું તો સૌથી પહેલા તમે નાના ધોરણમાં પાયથાગોરસનો નિયમ થોડો ઘણો શીખેલા છો તો એને જરા પહેલા તાજો કરી લઈએ તો આપણને ખબર છે કે એક ત્રિકોણ છે જેનો એક ખૂણો કાટખૂણો છે તો આવા ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહેવાય જેમાં હું એવું લઉં છું કે માપ ખૂણો બી 90 અંશનો છે તો એસી ને કર્ણ કહેવાય તો પાયથાગોરસ નિયમ એટલે કે પાયથાગોરસ પ્રમેય કેવી રીતે લખાય તો એસી નો સ્ક્વેર બરાબર એબી નો સ્ક્વેર વત્તા બીસી નો સ્ક્વેર ખબર પડે છે ને એસી નો સ્ક્વેર બરાબર એબી નો સ્ક્વેર વત્તા બીસી નો સ્ક્વેર બરાબર તો આ આપણો પાયથાગોરસનો નિયમ છે અને વર્ગમાં 5 ને સંખ્યા રેખા પર આપણા પાયથાગોરસના નિયમની મદદથી બતાવીશું જે આપણને ટૂંકી રીત છે સહેલી રીત છે તો સૌથી પહેલા આપણે સંખ્યા રેખા લઈશું બરાબર અને જે પ્રમાણે દોરીશું એ પ્રમાણે લખીશું તો સંખ્યા રેખા પર આ ધારો કે આપણું જે ઉગમ બિંદુ કહી દો અને એને ઉગમ બિંદુ અને
સંગત સંખ્યા કઈ થશે 0 એવી રીતે અહીંયા આપણે વિચારો કે અહીંયા મૂક્યા 0 અહીંયા મૂક્યા 1 અહીંયા મૂક્યા 2 અહીંયા મૂક્યા 3 અહીંયા મૂક્યા 4 બરાબર આ જે અંતર છે એ આપણે સરખું રાખીશું જેને એકમ લંબાઈ કહેવાય આ એકમ લંબાઈ આપણે કેવી રાખીશું સરખી બરાબર ઓકે હવે એને સંગત હું અહીંયા શું લઉં છું ધારો કે ઓ ધારો કે ઓ આને સંગત એ આને સંગત બી બરાબર આને સંગત સી એટલે આપણે ધ્યાન રાખીશું બરાબર તો સૌથી પહેલા સંખ્યા રેખા પર સંખ્યા 0 ને સંગત બિંદુ ઓ છે બરાબર ઓકે હવે જોડે જોડે થોડીક એ વાત કરું કે આપણે વર્ગમાં 5 ને દર્શાવવા છે બરાબર કોને દર્શાવવા છે વર્ગમાં 5 ને તો જો તમે આપણે થોડુંક સમજીએ કેવું કાટકોણ ત્રિકોણ જોયું આવી રીતે બરાબર તો અહીંયા હું 2 લઈશ અહીંયા હું 1 લઈશ તો અહીંયા સુધી હશે વર્ગમાં 5 કેવી રીતે ધારો કે અહીંયા એ ઓ બી અને ડી વિચારો બરાબર તો શું થશે નિયમ પ્રમાણે કે OD નો સ્ક્વેર બરાબર બરાબર OB નો સ્ક્વેર વત્તા BD નો સ્ક્વેર તો તમે જોઈ લો કે OB OB એટલે કેટલા 1 બરાબર 1 મિનિટ OB એટલે D અહીંયા થશે બરાબર OB નો સ્ક્વેર એટલે કેટલા અહીંયા આપણે લઈશું 2 બરાબર તો 2 નો સ્ક્વેર 4 1 નો સ્ક્વેર 1 2 નો સ્ક્વેર 4 1 નો સ્ક્વેર 1 એટલે કેટલા થઈ ગયા 5 માટે OD બરાબર કેટલા થશે વર્ગ સમજાય વર્ગમૂળ એટલે OD કેટલા થઈ ગયા વર્ગમાં 5 થઈ ગયા આ આપણે ધ્યાનમાં રાખીશું બરાબર તો હવે આપણે OB કેટલા લઈએ છે 2 લઈએ છે 2 એકમ એટલે સંખ્યા રેખા પર સંખ્યા 0 ને સંગત બિંદુ O છે OB નું અંતર આપણે 2 એકમ રાખીશું બરાબર ઓકે હવે પછી આપણે શું કરીશું એટલે આપણો આ 2 થઈ ગયું હવે આપણે 1 તો BD નું અંતર આપણે 1 એકમ રાખીશું બરાબર 1 એકમ રાખીશું ચલો 1 એકમ રાખીએ તો શું થશે અહીંયા ધારો કે તમારે આ 1 એકમ થાય છે બરાબર એટલે અહીંયા આપણને શું મળી ગયું આ D એટલે જુઓ કે આ જે છે એ તમારે કેટલા થઈ ગયા 2 અને આ જે છે એ તમારે કેટલા થઈ ગયા 1 બરાબર એટલે અહીંયા તમારો આવશે B બિંદુ બરાબર BD નું અંતર આપણે 1 કમ રાખીશું એના પછી આપણે O થી D ને જોડી દઉં બિંદુ O થી બિંદુ D ને જોડી દઉં અને બિંદુ O થી બિંદુ A ને જોડી દઈશું તો O નું અંતર આપણને વર્ગમાં 5 મળશે બરાબર કારણ કે પાયથાગોરસનો નિયમ બરાબર ઓકે હવે ઓડી જેટલી ત્રિજ્યા રાખીશું ઓડી જેટલી ત્રિજ્યા અને ઓડી બરાબર વર્ગમાં 5 જેટલું માપ રાખીને સંખ્યા રેખા પર ચાપ દોરતા
બરાબર ઓ થી ડી જેટલું આપણે રાખીને સંખ્યા એક ઉપર ચાપ દોરતા તો આ જે આપણે મળ્યું એ શું મળ્યું ભરમા 5 અને એને સંગત આપણે ધારો કે ઈ બિંદુ લઈ લઈએ બરાબર ચાપ દોરતા ઈ બરાબર ભરમા 5 મળે છે માટે ભરમા 5 ને સંખ્યા રેખા પર આ રીતે દર્શાવવા બરાબર તો આ તમારે ભરમા 5 ને સંખ્યા રેખા પર દર્શાવી અને જે પ્રમાણે દર્શાવી એ પ્રમાણે આપણે લખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આજનો આ લેક્ચર પૂરો કરીએ પહેલા જો આપ અમારી YouTube ચેનલ પર નવા હો તો અમારી YouTube ચેનલ ને આપ સબસ્ક્રાઇબ કરી શકો છો બાજુમાં આપેલા બેલ આઇકન ને હિટ કરી શકો છો અને સાથે સાથે આપને અમારા વિડિયો સારા લાગે તો એને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને આપણી YouTube ચેનલ પર મોટિવેશન ને લગતા એજ્યુકેશન ને લગતા અને કુકિંગ ને લગતા વિડિયો અપલોડ થાય છે તો એનો આપ મહત્તમ ફાયદો લો એવી અમારી શુભેચ્છા છે થેન્ક યુ